रजवाड़ी नगरी राजपीपळा में हरसिद्धि माताजी स्थानक स्थापना थी शुरू थे परंपरा ऐतिहासिक वारसो आज यथावत जवा मिली रो आ स्थानक पर वर्षो थी योजाता भातीगढ़ मेला में लोग महालवा मोटी संख्या में उमटी पड़े छे। ईस्वी सन 1960 में राजपीपळाना राजा वेरिशालजी महाराज छेक उज्जैन थी पोताना कुळदेवी में हरसिद्धि ने प्रसन्न करीने पोतानी साथे राजपीपळा लई आव्या हता। मां हरसिद्धि बालिका स्वरूपे वाघ पर आवी रह्या हता। राजा ने माताजीए आपेली शरत चूक्या एटले माताजी त्यां ज थोभी गया। અને તે દિવસે તો આસો સુદ આઠમ રાજપીપળામાં આ જ તિથિએ ઈસવી સન 1960માં રાજા વેરિશાલજી મહારાજે મહર્ષિદ્ધિનું ભવ્ય મંદિર બનાવ્યું હતું જેથી નવરાત્રિ દરમિયાન અહીં આઠમનું ખૂબ જ મહત્વ પણ રહેલું છે। મહર્ષિદ્ધિના મંદિર પરિસરમાં વીર વેતાળ અને મહાબળેશ્વર મહાદેવનું સ્થાન પણ બનાવાયું છે। રાજપીપળામાં હરસિદ્ધિના મંદિરે હાલમાં પણ લોકો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાતમાંથી લાખો ભાવિકો દર્શને ઉમટે છે। અહીં તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે। તે વખતના રાજવી પરિવાર દ્વારા આસો સુદ નોમના દિવસે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવતું। રાજપીપળાના ઐતિહાસિક વારસા અને મહાસિદ્ધિના મંદિર પરિસરમાં ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે। માતાજી હરસિદ્ધિ માતાની મૂળ મંદિર ત્યાં ઉજ્જૈનમાં છે અને અહીંયા વેરિશાલજી મહારાજ જેમનું કે ગયા વર્ષે જ સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યો છે ત્યાં મંદિરમાં, તે વેરિશાલજી અહીંયા રાજપીપળા ખાતે લઈને આવેલા, એમને ઈષ્ટ હતું માતાજીનું અને માતાજીને પ્રાર્થના કરી કે હું રાજપીપળા આવીશ ત્યારે માતાજી અને એ વેરિશાલજી મહારાજ આગળ ઘોડા પર ચાલે ને પાછળ માતાજીનું સ્વરૂપ પધારતું હતું ત્યારે એમને એમ કીધું હતું કે જ્યાં પણ તમે પાછળ વરીને જોશો ત્યાં હું રોકાઈ જઈશ અને એમને કદાચ રાજપીપળા જે વધારે પસંદ હતું એટલે એ રાજપીપળામાં રોકાઈ ગયા અને ત્યારથી આ મંદિર 421 વર્ષ જૂનું અને પરમારોની કુલદેવી છે પણ ગોહિલ અહીંયા ગોદ આવેલા દત્તક આવેલા અને એ લોકો ગોહિલ એટલે સિસોદિયા છે તો એ પણ પૂજા કરે છે। દીપક જગતાપ, RN News, રાજપીપળા।